गुड मॉर्निंग पीपल, केम छो बधा? मजा में ने? आज आप होम लर्निंग प्रोग्राम अंतर्गत ग्रामर नो टॉपिक कि जेमा विद्यार्थी मार्क्स गुमावता होय छे अने इंग्लिश नो थोड़ू नॉलेज ओछू होय छे, 25 फंक्शन्स ना कीवर्ड के हिंट जे होय छे क्लियर नथी होती, एना कारणे एक माथी एक मार्क्स नथी मेळवी शकता, पण 0.5 मार्क्स मेळवे छे, सामान्य भूल थती होय छे, एनी आजे आपणे 100 થી 150 વાક્યોને પ્રેક્ટિસ કરીશું. ગમે તે કરીને 5 માર્ક્સ, કેમ કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સાયન્સ સ્ટ્રીમ હોય કે આર્ટ સ્ટ્રીમ, 5 માર્ક્સમાં આ પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝ, અધૂરા વાક્યો પૂરા કરો, કે 25 ફંક્શન્સ ઉપર આધારિત હોય છે અને એમાં થોડા જે ગઈસાલ પેપર સ્ટાઇલ થોડી ચેન્જ થઈ એમાં 1-2 શબ્દોનો હિન્ટ આપેલો હોય છે જેની આપણે પ્રેક્ટિસ કરીશું. 12 સાયન્સમાં જૂની પેપર સ્ટાઇલ ચાલે છે, એટલે એમને MCQS માંથી સિલેક્ટ કરવાના આવે છે, પણ મૂળ એની રચના અને ફોર્મેટ વગેરે એક જ છે. તો આપણે બંને પ્રકારની પ્રેક્ટિસ વર્ક અને અભ્યાસ આજે કરીશું. તો જરા હવે આપણે એ તરફ આગળ વધીએ. જો વિદ્યાર્થીઓ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અધૂરા વાક્યો પૂરા કરો, 5 માર્ક, ફંક્શન બેઝ, અગાઉના જે મેં તમને 25 ફંક્શન્સ ભણાવ્યા ને એ ફંક્શન્સના કીવર્ડ્સ તમને યાદ હોવા જોઈએ. હિન્ટ વર્ડ એન્ડ નેમ ઓફ ફંક્શન વિલ બી ગીવન, કૌંસમાં કયા ફંક્શન્સને આધારે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે અને એની હિન્ટ આપવામાં આવશે. ધારો કે પર્પઝ શબ્દ લખ્યો હોય ને કૌંસ વિથ અ વ્યૂ ટુ, તો પર્પઝની અંદર વિથ અ વ્યૂ ટુ શબ્દ અને વિથ અ વ્યૂ ટુ પછી ING આવે એ તમને એટલું આવડવું જોઈએ. એમાં ING આવવું જ જોઈએ, એમાં ભૂલ થાય તો 0.5 મળે. ધોરણ 11 અને 12 બધા જ માટે આ પ્રશ્ન ફરજિયાત છે. ગ્રામેટિકલી કરેક્ટ એન્ડ મિનિંગફુલ સેન્ટેન્સ, તમે તમારા ઘરનું વાક્ય નથી બનાવી શકતા, એને જે કૌંસમાં જે 2 હિન્ટ આપ્યા હોય, જે કીવર્ડ આપ્યા હોય, એ બંને શબ્દો યથાયોગ્ય રીતે વાક્યમાં અર્થપૂર્ણ રીતે વપરાણા હોય અને ગ્રામેટિકલી કરેક્ટ સેન્ટેન્સ આવવું જોઈએ. હવે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પેપર સ્ટાઇલની વાત કરીએ તો 52 થી 56 નંબરનો પ્રશ્ન છે, જે 5 માર્ક્સનો છે. ઓકે, જે પેપર સ્ટાઇલમાં તમે જોઈ શકશો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પેપરમાં પાર્ટ એમાં MCQS આવે છે અને MCQSમાં એમને અધૂરું વાક્ય કયું એક્ઝેક્ટલી બંધ બેસે છે, ઓકે, એ તમારે 36 થી 40 નંબરનો પ્રશ્ન 5 સિલેક્ટ કરવાના છે. તો સાયન્સવાળા માટે તો આ આમને જો થોડું ધ્યાન રાખો તો 5માંથી 1 પણ માર્ક્સ કપાઈ ના શકે. 12 સાયન્સવાળા માટે ધોરણ 11 માટે કોમન સ્ટ્રીમ છે, સાયન્સ હોય કોમર્સ હોય કે આર્ટ્સ, એમને 3 માર્ક્સનું છે, 1st, 2nd and annual exam દરેકમાં. પહેલી ને બીજી પરીક્ષામાં 28 થી 30 નંબરનો પ્રશ્ન છે જે આ રહેશે અને એન્યુઅલ એક્ઝામિનેશનના પેપરમાં 44 થી 46 નંબરનો પ્રશ્ન એ આ રહેશે. હવે આમાં મેં તમને અગાઉ પણ કહેલું છે કે ફંક્શન એવી વસ્તુ છે કે જેનો સતત તમારે પ્રેક્ટિસ અને રિયાઝ કરવો પડે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને વધારે આવડશે. અને કહ્યું છે કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અહીંયા જે જે વાક્યો છે, 100-150 વાક્યો છે, બધા જ હું તમને PDF ફાઇલ બનાવી અને મોકલી દઈશ, એની કી પણ મોકલી દઈશ, પણ આ સિવાયના અન્ય ગ્રામરો કોઈ હોય તો એ પણ તમારે એની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી રહેશે. તો હવે તમે ધ્યાન આપો બરાબર કે આપણે ક્યાં કઈ રીતે ભણવાનું રહેશે. તો કેમેરો અહીંયા ફોકસ કરશું. જુઓ, હવે ધોરણ 11ની વાત કરીએ અને ધોરણ 12 જનરલ સ્ટ્રીમની હું પહેલાં ચર્ચા કરીશ. ઓલરાઈટ, તો એમાં આ રીતનું વાક્ય આપ્યું હશે, ઓકે, અને કૌંસમાં ફંક્શન્સ હશે. આમાં હું 1 કરતાં વધારે વાક્યો તમને બનાવીને બતાવીશ. ઓલરાઈટ, અને આ ટાઈપના વર્ડ આપ્યા હશે તો એના આધારે બનાવવાનું. ધારો કે વોલ્ટ ડિઝની વોચ શો, શોઈંગ રિઝલ્ટ શબ્દ હશે, ઓકે, અને બીજો શબ્દ હોય કે શો ધેટ હોય, બરાબર, ઓકે, શોઈંગ રિઝલ્ટમાં શો છૂટું પાડેલું ધેટ હોય. ઓલરાઈટ,
એ સિવાય બીજા શબ્દો પણ ઘણા આવી શકે છે રીઝન રિઝલ્ટ માટે, સચ ધેટ આવી શકે છે, TOO આવે છે, ઇનફ આવે છે, બીકોઝ આવે છે, ઘણા બધા. તો વોલ્ટ ડિઝની એટલો બીમાર હતો કે ચાલી શકતો ન હતો. તો વોલ્ટ ડિઝની વોઝ સો વીક ઇલ ધેટ હી કુડ નોટ વોક, તે ચાલી શકતો ન હતો. આપણે બીજું પણ વાક્ય બનાવી શકીએ, વોલ્ટ ડિઝની વોઝ સો પોપ્યુલર ધેટ હી વોઝ પ્રેઝડ એવરીવેર, એટલો લોકપ્રિય હતો કે એની સર્વત્ર પ્રશંસા થતી હતી. આ મેં એકના બે વાક્યો બનાવીને બતાવ્યા, પણ આ જુઓ, શોઈંગ રિઝલ્ટ પણ જળવાય છે અને એની હિંટ આપ્યું છે સો ધેટ એ બંને પણ જળવાય છે. બીજું વાક્ય જરા જોઈએ, હેલન કેલર એ અમને કહ્યું કે ઓકે, રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ તમારે ધ્યાનમાં લેવાની, પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં શબ્દો ભૂતકાળમાં ફેરવાય છે. હેલન કેલર એ અમને જણાવ્યું કે એને ઘરે ટ્યુટર દ્વારા ભણાવવામાં આવતી હતી. તો હેલન કેલર ટોલ્ડ ધેટ શી હેડ બીન ટોટ એટ હોમ બાય ધ ટીચર. જો મેં ધેટ શબ્દ અહીંયા વાપર્યો છે, આ ધેટ અને વોજનું હેડ બીન કરી દીધું છે. ઓલરાઈટ, ત્રીજું, હિમાંશુ ઓર્ડર્ડ મી. હવે મેકિંગ સપોઝિશન આવે એટલે તમારા મગજમાં સ્પાર્ક થવું જોઈએ કે એઝ ઇફ ને વેર અને એઝ ધો અને હેડબીન આવવું જોઈએ. તો હિમાંશુ ઓર્ડર્ડ મી, હિમાંશુએ મને મોનિટરની જેમ આદેશ કર્યો, ટીચરની જેમ આદેશ કર્યો. તો હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર અ મેનેજર. હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર અ મોનિટર. હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર અ ટીચર. કોઈ પણ વાક્ય બનાવી શકો, પણ મેકિંગ સપોઝિશન એઝ ઇફ ને વેર શબ્દો જળવાઈ રહેવા જોઈએ. ચોથું વાક્ય છે, અક્ષય કુમાર ઇઝ ડિક્લેર્ડ એટ ધ બેસ્ટ હીરો. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી જોડવાની છે, એના માટે એન્ડ એઝ વેલ એઝ વાઇલ વેર એઝ આવા શબ્દોનો ઉપયોગ તમે કરી શકો. તો અક્ષય કુમાર ઇઝ ડિક્લેર્ડ એઝ ધ બેસ્ટ હીરો વેર એઝ અથવા વાઇલ આમિર ખાન ઇઝ ડિક્લેર્ડ એઝ સપોર્ટિંગ એક્ટર, સપોર્ટિંગ હીરો. અક્ષય કુમારને શ્રેષ્ઠ હીરો ફિલ્મમાં બતાવાયો, જ્યારે આમિર ખાનને શ્રેષ્ઠ સપોર્ટિંગ હીરો બતાવવામાં આવ્યો. તો વેર એઝ એટલે કે જ્યાં, આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન માટે શબ્દ તમારે યાદ રાખવાનો. માય સન ઓલવેઝ ડઝ, બરાબર, ફંક્શન કયું છે, મેનર હોય એટલે તમારા મગજમાં લાઈક કેસ એઝ શબ્દ આવવો જોઈએ. તો માય સન ઓલવેઝ ડુ એઝ આઈ સે, મારો દીકરો હું કહું એ જ કરે છે. માય સન ઓલવેઝ ડઝ એઝ આઈ સે, ઓકે, મેનર માટે એઝ અથવા લાઈક આવે, અથવા આમાં લાઈક વડે પણ તમે વાક્ય બનાવી શકો. માય સન ઓલવેઝ ડઝ લાઈક મી, એમ પણ વાક્ય, પણ અહીંયા એઝ આપ્યું છે તો આપણે પછી લાઈકનો ઉપયોગ નહીં કરવાનો, જે આપ્યું હોય એનો ઉપયોગ જ કરવાનો. ધ ઓથર, આમે આ હિન્ટ એટલા માટે મૂકી છે કે પહેલા અગાઉમાં માત્ર ફંક્શન આપવામાં આવતું હતું, પણ હવે ફંક્શનને લગતા એક બે શબ્દો મૂકવામાં આવે છે, માટે મેં બ્લુ પેનથી લખ્યું છે. ધ ઓથર સેડ, બરાબર, ઓપિનિયન માટે ધેટ શબ્દ લખ્યો છે. ધ ઓથર સેડ ધેટ હિઝ નોવેલ વુડ બી પોપ્યુલર, એની નવલકથા લોકપ્રિય બનશે. તો ધેટ પણ આવી ગયું ને, ગિવિંગ ઓપિનિયન ફંક્શન પણ જળવાઈ રહ્યું. સાતમો નંબર, જ્યોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન માટે અગાઉ પણ કહેલું છે કે વાઇલ ને વેર એઝ આવે. તો જ્યોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ, વેર એઝ મેથ્સ ઇઝ અ ડિફિકલ્ટ. ઓલરાઈટ, ઇંગ્લિશ ઇઝ શોઈંગ રિઝલ્ટ, ઓકે, શોઈંગ રિઝલ્ટ. ઇંગ્લિશ એ બોલવામાં થોડી અઘરી ભાષા છે. તો ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ સ્પીક. જો TOO અને આ બંને શબ્દો આવી ગયા, કોઈને એમ લખવાની ઈચ્છા હોય કે ભણવામાં અઘરી છે, તો ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ લર્ન અથવા ટુ રીડ. ચલો, હવે નવમા નંબરનું, નોટ ઓનલી ને બટ ઓલ્સો, એટલે કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. તો નોટ ઓનલી રોય બટ ઓલ્સો વોલ્ટ વર્કડ હાર્ડ ટુ બ્રિંગ ડિઝનીલેન્ડ અ સક્સેસ. માત્ર રોય નહીં, પણ વોલ્ટે પણ ડિઝનીલેન્ડને સફળ બનાવવામાં મહેનત કરી હતી. તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન માટે બટ ઓલ્સો શબ્દનો ઉપયોગ કર્યો. દસમું, અમી ટોલ્ડ હર બ્રધર, અમીએ એના ભાઈને કહ્યું કે તે તેણીને ગિફ્ટ આપશે.
Amit told her brother that she would give a nice gift on his coming birthday. Unlike Delhi, like and unlike away, there is talking about person, place, relation to something. Such as the same age pan aave chhe. To unlike Delhi, Ahmedabad is also polluted. E pan pradushit shahar chhe. Jo ame aa rite vakya banavyu. Scientist observed. Reporting mate indirect speech nu vakya aave. To scientist observed that ants were working like a bee. वैज्ञानिक निरीक्षण करियो के कीड़ियों मधमाखी नी जेम काम करती हती, हार्ड वर्कर हती। तो पॉल्यूशन इज डूअर इज नॉट इम्पोर्टेंट आ शब्द आवे त्यारे तमारे कही देवानों के पैसिव वॉइस छे। पॉल्यूशन इज कंट्रोल्ड बाय एवरीबडी, दरेक द्वारा पॉल्यूशन कंट्रोल करी शकाय छे। ओके, तो डूअर इज नॉट इम्पोर्टेंट, ऑलराइट, एले पैसिव इज आप्यो तो पाछळ भूतकुदंत आवो जोईए। Roy worked almost the same as Walt. Talking about मैं तमने like, unlike, such as the same as आवे. तो the same as Walt. This mango is showing result मां so ने that बे शब्दों छे. This mango is so sour that I cannot eat. इतली खाटी छे के हूँ खाई शकू तेम नथी. Showing result, so छूटो पड़ेलो that नहीं बच्चे में sore इतने खाटो शब्द उमेरू. India used to celebrate victory over Pakistan. भारत ने पाकिस्तान ऊपर विजय मेळवानी टेव पड़ी गई छे. तो used to पछी मूळ क्रियापद आवे, पण was where होय तो ing आवे, इतले आ तमारे ख्याल राखवानो. We should erase conflict program from our heart. અહીંયા પર્પઝલી ઇન ઓર્ડર ટુ બંને આપ્યું છે, ઓલરાઈટ. તો ઇન ઓર્ડર ટુ ઇન્સ્ટોલ લવ પ્રોગ્રામ, આપણે પહેલા પાઠનું 12માં ધોરણનું જ વાક્ય છે કે આપણે કોન્ફ્લિક્ટ પ્રોગ્રામ દૂર કરવો જોઈએ લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવા માટે. ઇન ઓર્ડર ટુ પછી પ્લેન વર્બ આવે. એલન કેલર ટોલ્ડ ધ વર્કર ધેટ દે શુડ ગો ઓન અ સ્ટ્રાઇક, કે એમણે સ્ટ્રાઇક ઉપર જવું જોઈએ. જો એડવાઇઝ માટે શુડ, ઓટ ટુ ની હેડ બેટર ત્રણમાંથી એક શબ્દનો ઉપયોગ કરી શકાય. વોલ્ટ એસ્ટાબ્લિશ્ડ હિજ ઓન કંપની સો ધેટ, અહીંયા સો ધેટ શબ્દ આપ્યો છે. તો વોલ્ટ એને પૈસા કમાવા માટે પોતાની ખુદની કંપની સ્થાપી. તો વોલ્ટ એસ્ટાબ્લિશ્ડ હિજ ઓન કંપની સો ધેટ હી કુડ અર્ન મની. 30. નાની ઓલવેજ એક્સ, આ એસ મહત્વનો છે, ત્રીજા પુરુષ એકવચન સાદો વર્તમાન કાળ. નાની ઓલવેજ એક્સ, નાના આસ, નાના કહે એ જ પ્રમાણે નાની કહે છે, કોઈ કહે એ પ્રમાણે કરવું, માટે એજ આવે અને લાઈક પણ આવી શકે છે. ઓલરાઈટ, રાધિકા વોઝ નોટ ઓનલી સુપર ડાન્સર, તો અહીંયા નોટ ઓનલી છે તો પાછળ બટ ઓલ્સો આવે, તો સુપર સિંગર શબ્દ તમે મૂકી શકો છો. તો એ શી વોઝ નોટ ઓનલી સુપર ડાન્સર બટ ઓલ્સો સુપર સિંગર. રોય ડિઝની આસ્ક્ડ વોલ્ટ હાઉ હી ડ્રુ ધ ચેનલ, એણે કેવી રીતે એ ફોટોગ્રાફ ખેંચ્યો, તો હાઉ હી ડ્રુ ધ ફોટોગ્રાફ્સ. ઓલરાઈટ, તો એ પણ તમે હાઉ હી ડ્રુ ધ પિક્ચર, પિક્ચર એણે કેવી રીતે દોર્યું હતું. ઇન્ડાયરેક્ટ સ્પીચ છે. If Anamika had been elected as our MLA, તો અહીંયા જો હેડ બીન એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો અહીંયા હેડ બીન છે તો પાછળ વુડ હેવ અને પેસિવ વોઇસ છે માટે બીન આવે. તો શી વુડ હેવ બીન અ મિનિસ્ટર, જો તે MLA બની હોત તો મિનિસ્ટર બની હોત. 24. રુચિકા એન્ડ પ્રણમ આર ઇન્વાઇટેડ એઝ ગેસ્ટ. જો કોન્ટ્રાસ્ટ માટે બર્ડ ધો અન ધો ઇવન ઇફ ઇન સ્પાઇટ ઓફ વગેરે આવે, બટ દે વેર નોટ ગિવન સીટ ઓન ધ સ્ટેજ. એમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ સ્ટેજ ઉપર સીટ આપવામાં નહોતી આવી. મુંબઈ ઇઝ કમ્પેરિંગ પ્લેસ, ઓલરાઈટ, એટલે કમ્પેરિંગ પ્લેસ માટે, કમ્પેરિઝન માટે છે. તો મુંબઈ ઇઝ એઝ પોલ્યુટેડ એઝ અમેદાબાદ અથવા એઝ બિઝી એઝ દિલ્હી, એવું વાક્ય લખી શકાય. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જો અહીંયા વન છે તો પાછળ કમ્પેરિંગ એટલે સુપરલેટિવ, અહીંયા પોઝિટિવ ડિગ્રી હતી, અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. વન ઓફ આવ્યું તો પાછળ બહુ વચન આવે ઇન ઇન્ડિયા.
नियति वुड राधर स्पीक गुजराती देन मराठी। ए गुजरात मां छे तो गुजराती करता मराठी बोलवानुं, केम के चोइस छे वुड राधर ओके ओर वगैरे चोइस मां आवे छे। आइधर ऑफ दीज टू बैंक्स, आ जो आ घणा ने मन मां एवुं होय छे के ऑल्टरनेटिव चोइस माटे आइधर ओर नाइधर ओर, पण आइधर पछी ऑफ होय के नाइधर पछी ऑफ एकलू होय तो पण आ ऑल्टरनेटिव चोइस मां आवे छे। सादी चोइस मां ओर ने वुड राधर आवे छे। आइधर ऑफ दीज टू बैंक्स विल गिव यू अ लोन। 29 वर्कर केन आइधर सर्व फेमिली और गो ऑन स्ट्राइक। अहिया आइधर छे तो पाछळ हुं ओर मूकी शकुं के वर्क कामदारो ए स्ट्राइक उपर जई शके छे अथवा फेमिली नी सर्विंग करी शके छे, गमे ते एक विकल्प एमनी पासे छे। 30 द साइंटिस्ट डिस्क्राइबिंग पीपल माटे जो याद राखो हु अथवा हुम आ बेज कीवर्ड आवा जोईए, व्यक्ति नु वर्णन करू। द साइंटिस्ट हु वेर मेकिंग स्टडी ऑफ आंट्स फाउंड देम हार्डवर्किंग, એમને મેન્તુ પ્રાણી તરીકે શોધી કાઢ્યા। જો હવે કોઈ 31 વુડ યુ ને પાછળ પ્રશ્નાચિહ્ન હોય તો વુડ યુ બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, ઓકે વુડ યુ ગીવ મી યોર બુક, આ કોઈ પણ વાક્યો તમે બનાવી શકો છો। ઇટ વોઝ અ સ્ટોમી નાઇટ, ઓકે હવે આમાં જો રિક્વેસ્ટિંગ હતું માટે અહીંયા ટાઈમ માટે શું આવે, વેન જ શબ્દ આવે। ઇટ વોઝ અ સ્ટોમી નાઇટ, તોફાની રાત્રિ હતી જ્યારે અમે ઘરમાં હતા। વેન વી વેર સેફ ઇન અવર હોમ। 33 ગીતાંજલિ વોઝ રિટન બાય ટાગોર ટોકિંગ અબાઉટ પર્સન, માં થોડી વાર પહેલા કહ્યું કે હુ કે હુમ આવે, હુ વોઝ અ ગ્રેટ પોએટ। યોગીજી સ્પીક્સ સપોઝિશન માટે એઝ ઇફ ને વેર, એઝ ઇફ હી વેર અ રિયલ ચીફ મિનિસ્ટર, છે જ અને હોય એ ટાઈપથી જ બોલે છે। માય ફ્રેન્ડ્સ એક્સ એઝ ઇફ, ઓકે અહીંયા કૌંસમાં લખ્યું છે કે મેકિંગ સપોઝિશન, ઓલરાઈટ કે એ કોઈની નકલ કરવી માટે, તો માય ફ્રેન્ડ્સ એક્સ એઝ ઇફ હી વેર અ રિયલ એક્ટર, એ રિયલ એક્ટર હોય એવું એવી રીતે એક્ટિંગ કરે છે। 36 એવરી સિટીઝન શુડ થિંક્સ ફોર કંટ્રોલિંગ પોલ્યુશન, દરેક વ્યક્તિએ પોલ્યુશન કંટ્રોલ કરવો જોઈએ ઇન ઓર્ડર ટુ સેવ અર્થ ફ્રોમ ગ્લોબલ વોર્મિંગ, અથવા વિથ અ વ્યૂ ટુ, અહીંયા છે તો પાછળ આઈએનજી આવે, with a view to saving earth from global warming। Aradhya was okay, Aradhya showing result mate enough to T002 because vagere avishyake। Aradhya was too lazy to get up early in morning, etli arsu je ke savare veli jagti nathi, unlike jo talking about a relation to something ma like unlike such as same as aave, unlike Maruti company Tata is also popular in car market। I don't know such a man, હું એવા વ્યક્તિને જાણતો નથી કે જેનું તમે વર્ણન કરી રહ્યા છો। As you narrate such, છૂટું પડેલું એજ હોય તો talking about person in relation to something આવે। Your car is not talking about thing in relation to something આવે, તો તમારી કાર મારા કારના જેવી નથી। યોર કાર ઇઝ નોટ ધ સેમ એઝ માય કાર, આમ લખો તો ચાલે, યોર કાર ઇઝ ડિફરન્ટ ફ્રોમ માય કાર આ પણ આવી શકે, પણ અહીંયા ધ સેમ એઝ અહીંયા વાપર્યું છે માટે સેમના પહેલા ધ એનો ઉપયોગ તમે કરી શકો છો। હવે આના સિવાય આપણે થોડા 12માના સાયન્સના વિદ્યાર્થીઓને પૂછાવાના છે, એ એમસીક્યુએસની ચર્ચા થોડી કરી લઈએ। તો અહીંયા અહીંયા તરફ હવે વિદ્યાર્થીઓ તમે ધ્યાન આપશો, આ જે અગાઉ મેં 40 વાક્યો જે તમને કરાવ્યા એ જનરલ સ્ટ્રીમ અને 11મા ધોરણ માટેના હતા, પણ સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનું પૂછાય છે હવે, અને તમારે ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આવવાનું છે, ઓલરાઈટ, અને એ 36-40મા નંબરનો પાઠ એનો પ્રશ્ન છે। જુઓ તો હવે બાકીનું 3 કેમ ના આવ્યું એ તમારા મગજમાં, આમાં તમને અડધો મળવાનો નથી, કાં તો 1 કાં તો 0 એ રીતે મળવાનું છે, આમાં તમને અડધો મળવાના ચાન્સ ખરા। આઈ ડોન્ટ લાઈક ફાસ્ટ ફૂડ, આઈ વિલ ઓલ્ટરનેટિવ ચોઇસ માટે આઈધર ઓર નાઈધર નોર આવે, તો આઈ વિલ ટેક આઈધર સોફ્ટ ડ્રિંક, આ વાક્ય બિલકુલ સાચું, ટેક અ કોફીમાં આઈધર ઓર નથી,
નોટ ટેક પીઝામાં આઈધર ઓન નથી, ટેક પીઝા ઓર બર્ગરમાં આઈધર ઓન નથી, માટે આ વાક્ય બિલકુલ સાચું. બીજા નંબરના એમસીક્યુએસની વાત કરીએ તો ફરજાના વર્કડ વેરી હાર્ડ, શોઈંગ રિઝલ્ટમાં શો પછી છૂટું પડેલું ધેટ હોવું જોઈએ, અથવા બીકોઝ પણ આવવું જોઈએ, શો ધેરફોર પણ આવી શકે. તો બટ કોન્ટ્રાસ્ટમાં આવે, ટુ ગેટ એ પર્પઝમાં આવે, એકલું ધેટ ઇન્ડાયરેક્ટમાં આવે, તો શો ધેરફોર છે, માટે બી બિલકુલ સાચું. રાજેશ બારૈયા, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ માટે યુઝડ ટુ પછી પ્લેન વર્બ આવે, તો આ સેટ્સ એ સાદો વર્તમાન એઝિપ્ટને વેર સપોઝિશનમાં આવે, ઈ સાદું વાક્ય છે, ફોલો એ, અને એઝ મેનરમાં આવે તો યુઝડ ટુ પછી પ્લેન વર્બ છે, માટે બિલકુલ સાચું છે. નંબર ચાર, ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ શેખાવન, ડિસ્ક્રાઇબિંગ એક પર્સન માટે બે વાક્યોની વચ્ચે હુ અથવા હુમ આવવો જોઈએ, જો આમાં ક્યાંય હુ હુમ નથી, સાદા વાક્યો છે, આ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પેસિવ વોઇસનું વાક્ય છે, જ્યારે અહીંયા મેં રાઉન્ડ કર્યું છે હુ હુમ છે, માટે એમસીક્યુએસમાં તમે આ સિલેક્ટ કરી શકો છો. નંબર ફાઇવ, વિશાલ જોશી વિઝિટેડ માય હોમ લાસ્ટ સન્ડે, શોઈંગ પર્પઝ માટે ઇન ઓર્ડર ટુ વિથ અ વ્યુ ટુ વગેરે, શો દેટ ભેગું હોય તો આવવું જોઈએ, અહીંયા શો દેટ ભેગું છે માટે, અને વિઝિટેડ છે માટે કુડ, અહીંયા બટ કોન્ટ્રાસ્ટમાં આવે, શો રીઝન રિઝલ્ટમાં આવે, એઝ સૂન એઝ ટાઈમમાં આવે, માટે બી સી ડી નહીં આવે. છઠ્ઠા નંબરના વાક્યની વાત કરીએ તો વી મસ્ટ એટેન્ડ ધ સેમિનાર, કન્ડિશન એટલે કે જો આ વ્યક્તિ હશે તો જ અમે, બરાબર, કન્ડિશન ઇન ધ પાસ્ટ નથી, કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ છે. તો જુઓ, ઇફ ડોક્ટર જગદીશભાઈ જોશી ઇજ, આ બિલકુલ સાચું વાક્ય છે, કેમ કે વર્તમાનકાળ છે, સાદો વર્તમાનકાળ છે, તો અમારે સેમિનાર એટેન્ડ કરવો જોઈએ. બી કેમ નહીં આવે, કેમ કે એમાં ઇફ નથી, ડીમાય ઇફ નથી, આમાં હેડ છે અને બીન છે, પણ કન્ડિશન ઇન ધ પાસ્ટ થઈ જાય છે, માટે એ બિલકુલ સાચું. સાતમા નંબરની એમસીક્યુએસની વાત કરીએ તો સૂચિ ઇઝ બોલ્ડ, ઓલરાઈટ, તો રિઝલ્ટ માટે ટી ડબલ ઓ ટુ ઇનફ ટુ વગેરે આવે, તો ઇનફ ટુ આન્સર એનીબડી, બટ કોન્ટ્રાસ્ટમાં આવે, ધો કોન્ટ્રાસ્ટમાં આવે, એન્ડ એ ઇન્ફોર્મેશનમાં આવે. આઠમા નંબરનું વાક્ય, વિલ આસ્કિંગ ફોર પરમિશન, મોટાભાગે પ્રશ્નાર્થ વાક્યમાં અને વિલ અથવા વુડ પછી યુ ફોલો થાય, તો વિલ વિલ ફાઇન્ડ ધ વે, એ તો કહેવત થઈ ગઈ, જો આમાં પ્રશ્નાર્થ વાક્ય બેમાં જ છે, એટલે આ બે તો નીકળી જાય. વિલ મોદીજી વિન ધ પ્રાઇઝ, એ તો કઈ વિનંતી નથી, તમે મને મદદ કરશો, વિલ યુ હેલ્પ મી, આ વાક્ય બિલકુલ સાચું છે. નાઇન, નાના સ્પીક્સ મેનર માટે એજ અને લાઇક આવે, તો ફોર મેની એડ સાદું વાક્ય, બટ કોન્ટ્રાસ્ટમાં આવે, એજિપ સપોઝિશનમાં આવે, તો વધુ એજ બિલકુલ સાચું છે. એલન કેલર, ઓકે, એલન કેલર ઇન્ડાયરેક્ટ નેરેશન માટે સેડ ટોલ્ડ જેવા શબ્દો આવવા જોઈએ, ટોલ્ડ દેટ ધ બ્લાઇન્ડ હેઝ વિઝન, ઓલરાઈટ, એ વાક્ય બિલકુલ સાચું છે. કોઈના મનમાં થાય કે હેઝનું હેડ નહીં કર્યું, કેમ કે સનાતન સત્ય છે, અંધ લોકોને પણ મનના ચક્ષુ હોય છે. બી એટલા માટે નહીં આવે કે ડાયરેક્ટ સ્પીચ છે, સ્પોક એજ એ મેનરમાં છે, અને વોઝ ટુ અર્ન એ પર્પઝમાં છે. અગિયારમા નંબરનું વાક્ય, આઈ નો સર, આઈ શોઈંગ કમ્પલ્શન માટે મસ્ટ, ઓટ ટુ અને હેવ ટુ અને નીડ નોટ કે આવા શબ્દો આવવા જોઈએ, તો ઓટ ટુ બિલકુલ સાચું, કેન એબિલિટીમાં આવે, લાઇક મેનરમાં આવે, અને મસ્ટ એ કમ્પલ્શનમાં આવે, પણ અહીંયા સોરી ટ્રસ્ટ શબ્દ છે, મસ્ટ નથી. ચલો નંબર ટ્વેલ્વ, દિવાકર સર ઇઝ શોઈંગ રિઝલ્ટ માટે સચ દેટ, સો દેટ, બીકોઝ, આવા શબ્દો આવવા જોઈએ, એઝ મેનરમાં આવે છે. સચ છૂટું પાડેલું દેટ બિલકુલ સાચું, સચ એઝ એ ટોકિંગ અબાઉટ પર્સનમાં આવે છે, આમાંય સચ છે, આમાંય દેટ છે, મહત્વનું સચ દેટ છે, ઇઝ ધ લીડર હુમ એ ટોકિંગ અબાઉટ પર્સનમાં આવે છે. થર્ટીન, દંગલ ઇઝ ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, તો એમાં સચ એજ ને સેમ એજ આવે, તો ધ સેમ એજ બિલકુલ સાચું. ઓકે, આ મૂવી એબાઉટ એમ્પાવરમેન્ટ એ સાદું વાક્ય છે, એજ એજ એ ડિગ્રીનું વાક્ય છે, અને એબાઉટ એ સાદું વાક્ય છે. વિદ્યાશીસ હેઝ લિસન્ડ ફીજ ફોર ગર્લ્સ ટોકિંગ અબાઉટ પર્પઝ માટે વિથ અ વ્યુ ટુ ઇન ઓર્ડર ટુ, સો એકલું રીઝન રિઝલ્ટમાં આવે, સો દેટ ભેગું હોય તો જ આવે, વિધાઉટ એ સાદું વાક્ય છે, આ સાદું વાક્ય છે, ઇન ઓર્ડર ટુ એ બિલકુલ સાદું વાક્ય, મતલબ કે કરેક્ટ સેન્ટેન્સ છે. ધ મોર યુ લર્નેડ પીપલ, તમે જેટલા વધારે, જો આવું વાક્ય હોય ત્યારે ધ પછી કમ્પેરેટિવ ડિગ્રી, તો પાછળના વાક્યમાં ધ પછી કમ્પેરેટિવ ડિગ્રી વાળું આવે,
અહીંયા ધ પછી કમ્પેરેટિવ ડિગ્રી વાળું બેટર, ધ બેટર સોલ્યુશન યુ વિલ ફાઇન્ડ ફોર યોર પ્રોબ્લેમ. અહીંયા ધ પછી કમ્પેરેટિવ ડિગ્રી છે, પણ આ વાક્ય બંધ બેસતું એમાં અર્થપૂર્ણ રીતે છે કે તમે જેટલા વધુ જ્ઞાની બનશો, ઓલરાઈટ, એટલા તમે ઓછા બુદ્ધિશાળી બનશો. એ વાક્ય બંધ બેસતું નથી, એટલા વધારે જીવનના સોલ્યુશનો ઉકેલશો. માટે આ અને આ બંનેમાં એ સાચું છે. There are more chances of failure. એ વાક્ય બિલકુલ ખોટું છે. હવે I am tired. Choice માટે would rather અથવા or આવે માટે એ સાચું છે. Can't ability માં આવે, must compulsion માં આવે અને faster degree માં આવે. સંજયભાઈ પર્સનાલિટી ઇઝ ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ. તો ડિફર ફ્રોમ, સિમિલર ટુ જેવા શબ્દો આવવા જોઈએ, તો આ સાચું છે. સ્ટ્રોંગેસ્ટ એ ડિગ્રીનું વાક્ય છે. સો છૂટું પડેલું રીઝન રિઝલ્ટમાં આવે અને કી ફોર્સ એ સાદું વાક્ય છે. 18મા નંબરનું, મિતાલી રાજ વિલ બી ગીવન પદ્મશ્રી ગીવન રીઝન માટે બીકોઝ આવે કે નેક્સ્ટ યર ભવિષ્યમાં આવે, ઇન ઓર્ડર ટુ પર્પઝમાં આવે, લાઇક મેનરમાં આવે. અ લિટલ ઇઝ કમ્પેરિંગ થિંગ, મતલબ ગુજરાતીમાં કહેવા છે કે કાંઈ ન કરવા કરતાં થોડું કાર્ય કરવું સારું. તો જુઓ અહીંયા લિટલ છે, તો અહીંયા ડિગ્રીમાં ધ્યાનની મોર જ આવવું જોઈએ. આ કેમ કે આ ત્રણે તો સાદા વાક્યો છે. આપણે કમ્પેરિંગ થિંગ માટે ડિગ્રીનો હિન્ટ આ રહીએ છે. હેડ હાર્દિક પંડ્યા નોટ બીન રન આઉટ, અહીંયા હેડ પછી નોટ બીન છે તો પાછળ વુડ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ, તો આ જ સાચું છે. ઓકે, આ તો પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે, આ પૂર્ણ ભવિષ્યકાળની છે અને આ પણ પૂર્ણ વર્તમાનકાળની વાક્ય રચના છે. વિલનું વુડ નથી કર્યું. ખુશી હેઝ જોઈન્ડ વિદ્યાશીષ વિદ્યા સંકુલ શોઈંગ પર્પઝ માટે ઇન ઓર્ડર ટુ આવે, કેમ કે બટ કોન્ટ્રાસ્ટમાં આવે, વી થયું ટુ પછી આઈએનજી નથી. આ એ પર્પઝ છે, આ પણ પર્પઝ છે, પણ આમાં મેઇન વર્બ છે જ્યારે આમાં આઈએનજી નથી અને એન એ કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં આવે. 22મા નંબરનું વાક્ય, ભાર્ગવી મેડમ ડાન્સડ મેનર ઓફ એક્શન એઝ યામિની કૃષ્ણામૂર્તિ. મેનર માટે લાઇક ને એજ આ બે જ આવે, એજી સપોઝિશનમાં આવે, ફોર પર્પઝમાં આવે અને આ સાદું વાક્ય છે. ડીજી બ્રેડમેન વોઝ કમ્પેરિંગ પીપલ, વન્ડરફુલ સ્ટ્રોક પ્લેયર, સાદું વાક્ય. સો છૂટું પાડેલું ધેટ રીઝન રિઝલ્ટ, રાઇટ હેન્ડેડ બેટ્સમેન ઇન્ફોર્મેશન. તો ડિગ્રી માટે બેટર ધેન એની અધર બેટ્સમેન ધેન એન્ડ નાઉ, સી બિલકુલ સાચું. 24મા, ડુ યુ નો, ઓલરાઇટ, ઇન્ક્વાયરિંગ અબાઉટ રીઝન માટે વાય જ આવે, કેમ કે વેન ટાઈમ માટે, વેર પ્લેસ માટે, હાઉ એક્શન માટે આવે વાય. આ ચાર શબ્દો જ મહત્વના છે. 25, નન હેઝ વન એની ઓસ્કાર એવોર્ડ એઝ બેસ્ટ ફોરેન ફિલ્મ. ઓલરાઇટ, જો હવે આમાં બહુ ખબર રાખવાની છે. એજના પહેલા વિશેષણ, હાવ એવર પછી વિશેષણ, એટલે કે એજના પહેલા વિશેષણ હોય ત્યારે કોન્ટ્રાસ્ટ આવે. ઓકે, કે ઓસ્કાર ગમે તેટલી સારી ફિલ્મ હતી પણ કોઈએ બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ, અમારી ફિલ્મોનો એવોર્ડ મળ્યો નથી બેસ્ટ ફોરેન ફિલ્મનો. ઓલરાઇટ, ચલો, તો અવર ફિલ્મ આ સાદું વાક્ય, આ સાદું વાક્ય, આ સાદું. કોન્ટ્રાસ્ટ માટેનો શબ્દ આ એચ છે. હી ઇઝ પુઅર શોઈંગ કોન્ટ્રાસ્ટ, ધો હી ઇઝ ઓનેસ્ટ કે બટ ઇન્સ્પાઇટ ઓફ, ધો ઓલ ધો ઇવન ઇફ ડિસ્પાઇટ ઓફ, આવા શબ્દો આવવા જોઈએ. એન્ડ કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં એઝ વેલ એઝ સાદું વાક્ય, સો એ રીઝન રિઝલ્ટમાં આવે છે. અને છેલ્લું વાક્ય, જસ્મિન ખેની મેક્સ રિચીસ ઇન રિસર્ચ ઇન બાયોટેકનોલોજી. મેકિંગ સપોઝિશન માટે એજીટ ને પછી વેર આવવું જોઈએ, તો આ બિલકુલ સાચું છે. એજ એ મેનરમાં આવે, વિથ અ વ્યૂ ટુ અને આઈએનજી પર્પઝમાં છે, લાઇક મેનરમાં આવે. તો આ પ્રકારના વાક્યો પૂરેપૂરા મેં તમને સમજાવ્યા. કેટલાક વાક્યો ચૂકી જવાયો છું, એ બધા જ હું તમને પીડીએફ સ્વરૂપે મોકલી દઈશ. પરીક્ષાની પૂરી તૈયારી કરજો. પ્રથમ સત્રાંત કસોટી આવી રહી છે, જેની પેપર સ્ટાઇલ વિશે પણ એકાદું સેશન રાખીશું અને તમને પેપર સ્ટાઇલમાં કેવી તૈયારી કરવી એ પણ સમજાવીશ. અને બધા ઘરે હોમ લર્નિંગમાં સારો સ્ટડીને અભ્યાસ કરશો. થેન્ક્સ. લેક્ચર ઇઝ ઓવર નાઉ.